वेलकम टू नॉर्मल स्कूल जामनगर। मित्रों आज आप आ वीडियो में स्टैंडर्ड 7 गुजराती मीडियम एम पाठ नंबर 2 प्राणियों में पोषण एट्ले कि न्यूट्रिशन इन एनिमल्स विषे समझीशू। तो मित्रों सौथी पहला तो आपने खबर हो पोषण एट्ले शू, तो आपणा शरीर ने जे जरूरी पोषक तत्व मळवा जोईए बराबर, तो ये मेळवानी जे प्रक्रिया है एने कहेवाय पोषण। तो आपणे बधाज पोषण करता जोईए छीए, जेम के हवे आपणे आ पाठमां शुं आपेलुं एना विशे चर्चा करी। तो तमे प्रकरण एकमां अभ्यास करी गया छो के प्रकाश संश्लेषण द्वारा वनस्पति पोतानो खोराक बनावी शके छे। लीली वनस्पति छे ए प्रकाश संश्लेषण द्वारा शुं करे, पोतानो खोराक बनावती होय छे बराबर, अने आ माटे ते हवामां कार्बन डाइऑक्साइड वायुनो पण उपयोग करे छे। आ उपरांत पाणी जे मूल द्वारा शोषातुं होय छे अने सूर्यप्रकाश, आ त्रणेयनो उपयोग करी ते शुं बनावे छे खोराक बराबर। परंतु प्राणीओ छे ए पोतानी जाते खोराक बनावी शकता नथी, प्राणीओ पोतानो खोराक प्रत्यक्ष रीते वनस्पतिने खाईने अथवा तो बीजा कोई प्राणीओने खाईने पोषण मेळवता होय छे बराबर। अहीं तमे जोई शको छो बराबर, केटलाक प्राणीओ वनस्पति तथा प्राणीओ एम बंनेने खाता होय छे बराबर। हवे आपणने खबर ज छे के जे प्राणीओ मात्र वनस्पतिने खाता होय एने शुं कहीशुं आपणे, तृणाहारी अथवा तो शाकाहारी प्राणीओ बराबर, शाकाहारी प्राणीओ। जेम के आपणे एमां वात करीए तो सस्लू छे, पछी हाथी छे, गाय छे, तो आ बधा केवा छे शाकाहारी प्राणीओ के जे मात्र लीली वनस्पतिने खाईने पोते पोषण मेळवता होय छे। बीजा एवा प्राणीओ के जे वनस्पति अने प्राणी एम बंनेने खाता होय छे तो एवा प्राणीने आपणे शुं कहेशी, मांसाहारी प्राणीओ बराबर, मांसाहारी प्राणीओ જે માત્ર શું ખાતા હોય છે, લીલી વનસ્પતિ અને બીજું બીજા પ્રાણીઓનું માંસ બરાબર। યાદ રાખો કે મનુષ્ય સહિતના બધા સજીવોને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂરિયાત રહે છે। મનુષ્ય સહિતના બધા સજીવોને વૃદ્ધિ કરવા, ત્યાર પછી સમારકામ કરવા અને શરીરના કાર્યો કરવા માટે કેની જરૂર પડે છે, ખોરાકની જરૂર પડે છે। કારણ કે દરેક મનુષ્ય છે એ પોતે નાનામાંથી મોટો થવા માટે તેણે શું કરવું પડે છે, ખોરાક ખાવો પડે છે બરાબર। તેના શરીરનું જે ઘડતર છે એ વ્યવસ્થિત યોગ્ય રીતે કરવા માટે, તેની વૃદ્ધિ કરવા માટે, તેના જે અવયવો છે એનો સારી રીતે વિકાસ કરવા માટે અને અલગ અલગ રોજબરોજ તેને કાર્યો કરવા માટે ખોરાક તો ખાવો જ પડે છે, ખોરાક વગર તે કોઈ પણ કાર્ય કરી શકે નહીં। હવે આપણે વાત કરીએ પ્રાણીઓમાં પોષણ, પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત અને ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે બરાબર। અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં કઈ રીતે વપરાશ થાય છે એ બધાનો સમાવેશ થાય છે, કેમાં, પ્રાણી પોષણમાં બરાબર। ત્યાર પછી હવે નીચે આપણે વાત કરીએ, તમે ધોરણ 6માં ભણી ગયા હશો કે ખોરાક વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે, યાદ કરો અને તેની યાદી બનાવો। તો આપણે ખોરાક ખાતા હોય છે તેમાં ઘણા બધા ઘટક હોય છે, જેમ કે પ્રોટીન, વિટામિન, ત્યાર પછી ખનિજ સાર,
ત્યાર પછી કાર્બોદિત, ત્યાર પછી ચરબી, બરોબર? તો આના વિશે આપણે ધોરણ 6માં શીખી ગયા છીએ. કયા કયા હતા? પ્રોટીન, વિટામિન, ચરબી, કાર્બોદિત, ખનિજસાર, અને હજી પણ એક હતું જે તમારે અહીં યાદ કરીને લખવાનું છે. હવે આપણે વાત કરીએ કાર્બોદિત જેવા જટિલ ઘટક જટિલ હોય છે. કાર્બોદિત જેવા જટિલ ઘટક હોય છે, જટિલ એટલે એવા કે જેનું સરળ રીતે પાચન ન થઈ શકે એવા ઘટકો, બરાબર? આવા જટિલ ઘટકો તે જ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી, કારણ કે તેનું આપણે સરળતાથી પાચન ન કરી શકીએ. તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું જરૂરી છે. આ જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પાચન કહે છે. તો પાચનની વ્યાખ્યા એવી કહી, તો જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પાચન કહે છે. તો એક માર્કમાં પૂછાય, મોસ્ટ ટાઈમ બી છે, યાદ રાખી લેવાની. આ ત્યાર પછી આપણે વાત કરી ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓની. ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ, જેને કહેવાય ડિફરન્ટ વે ઓફ ટેકિંગ ફૂડ, બરાબર? જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે, કારણ કે આ દરેક મનુષ્ય છે એ ખોરાક છે અલગ અલગ રીતે ગ્રહણ કરતો હોય છે. આ પ્રાણીઓમાં એકકોષી સજીવો, બહુકોષી સજીવો, બરાબર, ઘણા બધા એવા પ્રકાર હોય, તો દરેક સજીવો પોતાની રીતે ખોરાક છે ગ્રહણ કરતા હોય છે. હવે આપણે વાત કરીએ મધમાખી અને હમિંગબર્ડ. તો મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે, મીન્સ કે વનસ્પતિમાંથી શું કરે છે? રસ ચૂસે, મીન્સ કે પોષણ મેળવે છે, અને તે ધીમે ધીમે એમાંથી મોટું થતું હોય છે. મધમાખી અને હમિંગબર્ડ બંને નાનું બાળક અને ઘણા પ્રાણીઓ માતાના દૂધ પર નભે છે, કારણ કે નાનું બાળક હોય તે માતાનું દૂધ પી અને ધીમે ધીમે મોટું થતું હોય છે, મીન્સ કે એ પોતાની માતા પર નભતું હોય છે અને એમાંથી પોષણ મેળવતું હોય છે, બરાબર? અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે. અજગર જેવા સાપ છે એ મોટા પ્રાણીઓને ખાઈ જાય છે અને એમાંથી એ શું કરે છે? પોષણ મેળવતું હોય છે, કારણ કે અજગર છે એને દાંત નથી હોતા, એટલે સીધે સીધો એ ખોરાકને નીગાળી જતું હોય છે. કેટલીક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તારવી એટલે ગાળીને ખાઈ જાય છે, બરાબર? તો આ બધા શું કરે છે? કોઈક ને કોઈ રીતે પોષણ મેળવતા હોય છે. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય પ્રવૃત્તિ 2.1 વિશે. તો નીચે આપેલા પ્રાણીઓના ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તે તમારા અવલોકનો કોષ્ટકમાં નોંધો અને તમને વિવિધ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ જાણવા મળશે, જેમાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓની વાત કરીએ આપણે. તો પ્રાણીનું નામ તમને અહીં કોષ્ટક આપેલો છે, પ્રાણીનું નામ ગોકળગાય, કીડી, સમડી, હર્મિંગબર્ડ એટલે કે જે એક પક્ષી છે સૌથી નાનામાં નાનું પક્ષી, પછી જૂ, મચ્છર, પતંગિયો અને માખી. ત્યાર પછી ખોરાકનો પ્રકાર અને બીજું આપેલું છે ગ્રહણ કરવાની પદ્ધતિ અથવા તો એનો પ્રકાર. તો ગોકળગાય છે એ કઈ રીતે ખોરાક ગ્રહણ કરતું હોય છે, તો એની પદ્ધતિ કઈ એ, અને બીજું ખોરાકનો પ્રકાર, મીન્સ કે કેવો ખોરાક ખાય છે. તો ગોકળગાય છે એ માત્ર લીલી વનસ્પતિ ઉપર આધારિત હોય, એટલે શું ખાશે? પર્ણ અને નાના નાના જે જીવ હોય છે તેને, બરાબર? ત્યાર પછી હવે આપણે જોઈએ ગ્રહણ કરવાની પદ્ધતિ એની. તો પાંદડું છે કઈ રીતે ખાય? પાંદડાને કોતરી કોતરીને ખાય, બરાબર? એટલે એની પદ્ધતિ કઈ આવી? કોતરીને
बराबर। त्यार पछी हवे वात करीए आपणे कीड़ी, तो कीड़ी छे केवो खोराक खाती होय, तो गड़िया पदार्थो, बराबर। जेम के आपणे जोईए छे खाण ने मीठी कई पण वस्तु होय तो ए वधारे कीड़ी खाती होय, बराबर। तो ग्रहण करवानी पद्धति ए शुं करशे, आपणे घर में जोता होय कीड़ी तो ए खोराकनो कण होय तो एने उपाड़ीने खाती होय छे, बीज जग्याए लई जाय दरमां ने पछी एने खाय। तो ए कई रीते करशे, ग्रहण करवानी पद्धति कई आवी एनी, पकड़ीने बराबर। त्यार पछी आपणे वात करीए समळी, तो समळी छे ए पण शुं खाय छे, माछली अने ઉંદર તથા એવા નાના નાના જીવ હોય તે, એને કઈ રીતે ખાશે એ પકડીને, બરાબર। ત્યાર પછી હમિંગ બર્ડ એટલે કે એક પક્ષી છે જે શું વધારે ચૂસે, હમણાં આગળ આપણે વાત કરી હતી હમિંગ બર્ડ છે કઈ રીતે વનસ્પતિમાંથી રસ છે એ ચૂસે છે, બરાબર। તો ખોરાકનો પ્રકાર એનો શું આવ્યો, ફૂલોનો રસ, અને કઈ રીતે એ ચૂસીને, બરાબર। અહીં આપણે જોયું હતું હમણાં। ત્યાર પછી આપણે વાત કરીએ જૂ, જૂ છે એ શું કરે, ખોરાકનો પ્રકાર માસુલી એ રુધિર એટલે કે આપણું લોહી છે એ ચૂસે, બરાબર। અને ગ્રહણ કરવાની પદ્ધતિ શું કરે, એ લોહીને ચૂસે એટલે એ શું આવશે, એની પદ્ધતિ ચૂસીને, બરાબર। ત્યાર પછી મચ્છરની આપણે વાત કરી, તો મચ્છર છે એ પણ આપણું લોહી છે ચૂસે છે, બધાને ખબર જ છે અને બહુ હેરાન કરે આપણને। તો ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે, એ ચૂસીને। ત્યાર પછી પતંગિયું, પતંગિયાની આપણે વાત કરી તો એ શું કરે, ફૂલોનો રસ ચૂસે, અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ એવી, ચૂસીને। પછી માખી, તો માખી છે એ ક્યાં બેસેલી હોય, આપણે જોઈએ છીએ કે તાજો રાંધેલો ખોરાક હોય અથવા તો વાસી ખોરાક હોય એના ઉપર માખી બેસી જતી હોય છે, બરાબર। અને એમાંથી જે રસ હોય, બરાબર, ખોરાક ઉપર રસ હોય તો એ ચૂસી લે છે, તો એની પદ્ધતિ કઈ એવી, ચૂસીને। અથવા તો માખી છે એ પણ ખોરાકના કણને પકડતી પણ હોય છે, બરાબર, અને પકડીને પછી ખાય એટલે પકડીને અને ચૂસીને બંને પદ્ધતિનો એ ઉપયોગ કરે છે। સમજાઈ ગયું?